નમસ્કાર દર્શક મિત્રો કેડીએમ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ધીરુ મજેઠિયા તો આજે આપણે છવ્વીસ લોકસભાની સીટ છે એમાં સૌરાષ્ટ્રની ત્રણ અને ગુજરાત રાજ્યની કુલ પાંચ સીટની વાત કરવાની છે કે આ પાંચ સીટની અંદર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ સો ટકા જીતી શકે એવી ગેરંટી ન લઈ શકે કારણ કે આ પાંચ સીટ ઉપર જો અને તોની સ્થિતિ છે તો સૌરાષ્ટ્રની ત્રણ સીટ છે એની વાત કરીએ તો સૌથી પહેલી સીટ આવે છે કચ્છની તો કચ્છની અંદર પણ ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી હતી પરસો રૂપાળાનો જે વિવાદ હતો તેને લઈને કચ્છની અંદર પણ એ આંદોલનની અસર જોવા મળી રહી હતી અને કચ્છમાં પણ ક્ષત્રિય સમાજનું મતદાન થોડું ઘણું ઘણું બધું છે એવું કહી શકાય અને ભારતીય જનતા પાર્ટીની સામે જે કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે તે ક્ષત્રિય સમાજના રાજગુરુ પરિવારમાંથી આવે છે એવું કહેવામાં આવે છે જેને લઈને ત્યાં ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતી શકે એવી ગેરંટી તે પણ ન લઈ શકે અને કોંગ્રેસ પણ ન કહી શકે કારણ કે હાલમાં તો ભારતીય જનતા પાર્ટીનો વાયરો છે ભારતીય જનતા પાર્ટી જીતે એવું બધા કહે છે એટલા માટે કચ્છની સીટમાં એ સો ટકા ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ જીતે એવું ન કહી શકે તો ત્યાં પણ જો અને તોની સ્થિતિ છે કોણ જીતે એ ચૂંટણીના પરિણામ આવે ત્યારે ખ્યાલ આવશે સો ટકા તો અને બીજી સીટ છે જામનગરની તો જામનગરની સીટની અંદર ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી હતી કારણ કે જામનગરની અંદર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેને લઈને ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળી રહ્યા હતા અને સૌથી વધારે પ્રદર્શનો ત્યાં પણ થયા હતા અને બીજું છે કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીએ જે પૂનમબેન માડમને ટિકિટ આપી છે તેમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ પાટીદાર સમાજમાંથી આવે છે તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બધા જો એક બાજુ ચાલી જશે તો ત્યાં કોંગ્રેસ પણ જીતી શકે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોણ જીતે એ હાલમાં તો સ્પષ્ટ સો ટકા કોઈ ન કહી શકે અને ત્રીજી સીટ છે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરની સીટમાં પહેલેથી જ વિવાદ ચાલે છે કે સુરેન્દ્રનગરની સીટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે તળબદા કોળી સમાજના આગેવાનોએ એ ઉમેદવારનો વિરોધ કર્યો હતો કારણ કે સુરેન્દ્રનગરની અંદર પાંચ લાખ કરતાં વધારે મતદાન તળબદા કોળી સમાજનું છે એટલા માટે સુરેન્દ્રનગરની સીટ ઉપર જો તળબદા કોળી સમાજનું એક તરફી મતદાન થાય તો તળબદા કોળી સમાજ કોઈપણને જીતાવી શકે એવી ક્ષમતા ધરાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ થોડાક અંશે જે પક્ષની અંદર કોળી સમાજના આગેવાનો હતા એને મનાવવામાં સફળતા મળી છે તેને લઈને સુરેન્દ્રનગરની સીટ પણ એવી જ છે કે જો ને તોની સ્થિતિ જેવી છે ત્યાં પણ સો ટકા કોઈ ન કહી શકે એક પાર્ટીના ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ન કહી શકે અમે જીતી શકીશું અને ગુજરાત રાજ્યમાં પાંચ સીટમાં જે ચોથી સીટ આવે છે તે ભરૂચની સીટ છે તો ભરૂચની લોકસભાની સીટ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ખૂબ જ ચર્ચામાં રહી છે જેમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ભારતી ટિકિટ આપવામાં આવી છે અને મનસુખ વસાવા તો ભારતીય જનતા પાર્ટીના છ ટમથી વિજેતા ઉમેદવાર છે અને ચૈતર વસાવાએ જે ખૂબ જ મોટા પાયે રેલીઓ યોજી હતી ખૂબ જ આદિવાસી સમાજના સંમેલનો યોજાયા હતા અને ચૈત્ર વસાવાને જે જેલ થઈ હતી તે વિવાદને લઈને હાલમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં ચૈત્ર ચાલી રહ્યો એવું દેખાઈ રહ્યું છે પણ સો તો કોઈ હાલમાં ન કહી શકે કે ત્યાં પણ જીતી શકે અને બીજી સીટ છે બનાસકાંઠાની બનાસકાંઠાની સીટ ઉપર ગેનીબેન ઠાકોર જે ખૂબ જ પ્રચંડ રીતે પ્રચાર કરી રહ્યા હતા ખૂબ જ મોટા મોટી મોટી રેલીઓનું આયોજન કરી રહ્યા હતા તેને હિસાબે એવું કહી શકીએ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી જ શકે એવું ભારતીય જનતા પાર્ટી ન કહી શકે તો હાલમાં આ જે ગુજરાતની પાંચ સીટ છે એમાં જો અને તોની સ્થિતિ છે બીજી બીજી બધી સીટીઓ સીટો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાય પરંતુ આ પાંચ સીટો ઉપર કંઈ પણ ન કહી શકાય કોઈ પણ ન કહી શકે તેના માટે આપ સૌએ જે બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીના પરિણામ આવે ને ત્યાં સુધી રાહ જોવી પડશે કારણ કે આ જોવાને તોની સ્થિતિ છે એના માટે આપણે સૌએ રિઝલ્ટની રાહ જોવી પડશે ધન્યવાદ દર્શક મિત્રો